गुड मॉर्निंग, केम छो बधा? मजामां? बहु सरस। आनाथी पहेला तमने लोकोने जय कई पण व्याकरण विभक्ति परिचय मूक्यो तेना माध्यम थी आपणे धोरण 9 अने 10 मां पण जे काम आवशे ए व्याकरण मां हवे प्रवेशी चुक्या छीए। हवे एना पछीनो आजनो मुद्दो छे के तमारी चोपड़ी मां अभ्यास बेनी अंदर जे रूपो जे मोटा मोटा कोष्टको तमे लोको जुओ छो ते कई प्रमाणे छे, ए केवी रीते बने छे अने ए कोष्टक जे छे ए आपणने कई रीते शीखवाना छे, भणवाना छे। तो एना माटे आजे खास पहेला तमने समजावुं के जुओ आ बधी विभक्तिओना प्रत्यय छे અને આ પ્રત્યયો કોઈ પણ નોટબુકમાં કોઈએ બનાવેલું હોય તો એમાં ગયા વર્ષના વિદ્યાર્થીઓ કદાચ લખેલું હશે, દસમું જે લોકો પાસ કરી ગયા લોકો પાસે, કારણ કે છેલ્લે વ્યાકરણમાં મેં એ લોકોને પ્રેક્ટિસ કરાવી હતી। પણ એ સિવાય, એ લોકો સિવાય તમને કોઈની નોટબુકમાં જોવા નહીં મળે, કદાચ સંસ્કાર કે સુમતિના વિદ્યાર્થીઓમાં જોવા મળે, કારણ કે હું ત્યાં પણ જોડાયેલો છું। બરાબર, બીજી કોઈ ચોપડીમાં પણ કે વ્યાકરણના કોઈ પણ પુસ્તકમાં આ પ્રત્યયો તમને જોવા મળશે નહીં। એનું કારણ માત્ર એક છે કે આ પ્રકારની રીતથી હું શબ્દોના રૂપો શીખવું છું। આ શીખવું બહુ જ જરૂરી છે। આ ભલે 2 માર્કના પૂછાતું હોય પણ આ જે પૂછાય છે અને આ જો તમને આવડી જાય તો સમજી લો કે તમારા એ 2 માર્ક કે 80 માર્કનું પેપર હોય તો 4 માર્કનો પ્રશ્ન કશે જતો નથી। પહેલા સમજીએ કે આ બધા શબ્દો જે છે એને કઈ રીતે ઓળખવા, સંસ્કૃતમાં એ શબ્દોને કઈ રીતે ઓળખવા। તો અભ્યાસ મેં તમે વાંચજો, ત્યાં કદાચ લખેલું હશે કે શબ્દના અંતમાં જેવો સ્વર આવે એવા સ્વરથી શબ્દોને ઓળખાતા હોય છે। ફરી પાછું કહું, શબ્દોના અંતમાં, અંતમાં હો એટલે અંતમાં એટલે અક્ષર હોય છે, દાખલા તરીકે 2 અક્ષરનો શબ્દ છે રામ, તો રામ જે શબ્દ છે એમાં છેલ્લો અક્ષર શું આવ્યો? મ। પણ મ ની અંદર કયો સ્વર છે? અ। જે શબ્દમાં પાછળ કોઈ નિશાની નથી આવતી, જેમ કે રસ્વઈ નહીં, દીર્ઘઈ નહીં, રસ્વ ઉ નહીં, દીર્ઘ ઉ નહીં, માત્રા નહીં, અનુસ્વાર નહીં, તો એવા શબ્દને અંતમાં અ છે એવું જાણવું। તો જે શબ્દના અંતમાં અ આવતો હોય, જે શબ્દના અંતમાં અ આવતો હોય તેવા શબ્દને અકારાંત કહે છે। અકારાંત, અકાર જેના અંતમાં છે તે અકારાંત। પડી ખબર? અ કયો કે અકાર કયો એક જ વાત છે। અ શું છે? અસ્વર છે, સૌથી પહેલામાં પહેલો સ્વર છે। તમે બારાક્ષરી ભણેલા જ છો, તમને આવડે જ છે। પણ આને આપણે જરાક અલગ રીતે સમજીએ છીએ, નવા રીતે સમજીએ છીએ, નવી રીતે સમજીએ છીએ। તો રામ અ છેલ્લે આવ્યો એટલે અકાર, એ જ રીતના બધામાં પાછળ અ આવતો હોય એવું જરૂરી નથી। એટલે કોકનું નામ હોય કદાચ હરિભાઈ, તો નામ શું છે એમનું? હરિ। બરાબર, એ રીતના કોકનું નામ હોય ભાનુ, ભાનુભાઈ, બરોબર, ભાનુ નો અર્થ સૂર્ય થાય એટલે ભાનુભાઈ એવું નામ પણ હોય, તો હરિ છે એમાં છેલ્લે શું આવ્યો? ઈ। તો એ હરિને કેવો શબ્દ કહેવાશે? ઈ છેલ્લે આવ્યો એટલે ઈકારાંત, અ છેલ્લે આવે એટલે અકારાંત, અને ભાનુ શબ્દ છે, ભાનુ નામ હોય કોઈનું, તો ઉ છેલ્લે આવ્યો તો શબ્દ કેવો થશે? ઉકારાંત। એ જ રીતે એમાં રસ્વ દીર્ઘઈ પણ જોવાના હોય, તો હરિ છે એમાં ઈ રસ્વ આવે,
तो ए हरि लख्या पछी संस्कृत मां पाछळ विसर्ग मुकाय एटले हरि ही। तमारी चोपड़ी मां तमे जोजो कोष्टक मां मुनि ही एवो शब्द हशे। मुनि ही एटले शुं? एटले ऋषि मुनि। तो अहींया बे शब्द नथी लखेला, कारण के बे अलग अलग शब्द छे। ऋषि ही तो ई अने मुनि ही तो पण ई। तो जे ह्रस्व इकारांत शब्द होय, ह्रस्व एटले डाबी बाजु, दीर्घ એટલે જમણી બાજુ। હવે આમ જોઈ લેજો, આમ ફરી જાય તો આ ડાબી બાજુ અને આમ આવ્યું તો જમણી બાજુ, આમ યાદ રાખવાનું છે। પછી રસ્વ ઉ એટલે શું? તો કે સાતરા જેવું નીચે આવે, ગુજરાતીમાં ગુજરાતીમાં સાતરા જેવું નીચે આવે તો રસ્વ ઉ, અને એ સાતરાને ઊંધો કરી નાખો ને એવું આવે તો એને દીર્ઘ ઉ કહેવાય। એટલે આ બધું જ્ઞાન પણ વરી પાછું એકવાર તાજું કરી લેવાનું છે, જે તમે બહુ પહેલા ભણેલા છો। સંસ્કૃત આની જરૂર પડશે, કારણ કે આપણે સંસ્કૃત વ્યાકરણ ભણીએ છીએ। હવે જે હ્રસ્વ ઇકારાંત શબ્દ છે એમાં પાછળ વિસર્ગ મુકાય, અને દીર્ઘ ઇકારાંતમાં પાછળ વિસર્ગ મુકાય નહીં। જેમ કે નદી છે તો એનો કોષ્ટક પણ તમારી ચોપડીમાં છે, જોજો એ કોષ્ટક। એ કોષ્ટકમાં જે મૂળ શબ્દ નદી હશે એની પાછળ વિસર્ગના બે ટપકા નહીં હોય। હવે વરી પાછું રસ્વ ઉકારાંત છે ભાનુ, એ શબ્દ પણ છે તમારી ચોપડીમાં, તો એમાં પાછળ કોષ્ટક જોજો ભાનુ શબ્દ, ભાનુ શબ્દનો જ કોષ્ટક છે, તો એમાં પાછળ વિસર્ગ મુકાય। ગુરુ છે તો ગુરુમાં પણ પાછળ સંસ્કૃતમાં વિસર્ગ મુકાય। બરાબર, આ સામાન્ય જ્ઞાન કહ્યું, પણ આપણે આજે ભણવાનું છે શું? પ્રત્યયો। શાના પ્રત્યયો? શબ્દરૂપના। કયા પ્રકારના શબ્દરૂપના? અકારાંત શબ્દોના પ્રત્યયો। એટલે જેમ જેમ શબ્દોનો અંત બદલશે તેમ તેમ આ જે પ્રત્યયો દેખાય છે એમાંથી ઘણા બધા પ્રત્યયો બદલી જશે। અભ્યામ, વ્યહ, યોહો, પછી ના, પછી શું, આ નહીં બદલે। આવા જે પ્રત્યયો છે તે નહીં બદલે, પણ અહીંયા અમુક પ્રત્યયો બદલશે એકવચન। એટલે આ બધું મગજમાં યાદ રાખવાનું છે, અને નાનકડું સમજીને ભૂલીને જ જવાનું કે સાહેબમાંથી મૂકી દેવાનું। જે પણ ન સમજાય તરત જ તમે મારા ફોન નંબર, ખબર જ છે હવે ઘણા બધા ફોન પણ કરો છો, તો ફોન થી સીધો કોન્ટેક્ટ કરી લો, કારણ કે મેસેજમાં વોટ્સઅપમાં એવો ખ્યાલ એવો ડાઉટ સોલ્વ હું નહીં કરી શકું। બરાબર, એટલે આ જે શબ્દોના પ્રત્યયો છે એ પ્રત્યય શબ્દ સાથે જોડાશે એટલે શું બનશે? તો કે એનું રૂપ બનશે। કેમ બનશે એ પણ તમને બતાવીશ, પણ પહેલા અહીંયા ધ્યાન આપો, આ નિયમને શીખવો પડશે। દેખાડો આ નિયમ છે એ ધ્યાન રાખો, અને નિયમ એમ કહે છે કે શબ્દ વત્તા કોઈ પણ પ્રત્યય બરોબર શબ્દનું રૂપ। ગયા પીરિયડમાં અને ગયા વિડીયોમાં તમારી સાથે વાત કરી હતી, અને તમને લોકોને કીધું હતું કે વિભક્તિનો પરિચયનો જે આખો કોષ્ટક છે એ લખી લેજો। કેટલી વિભક્તિઓ હતી? કુલ 8, પણ આપણે ક્યાં સુધી શીખવાનું છે? 7। બરોબર, તો જે 7-7 વિભક્તિઓ છે એ બધી આવી લેજો। પ્રથમા એટલે કર્તા, દ્વિતીયા એટલે કર્મ, તૃતીયા એટલે કરણ, ચતુર્થી એટલે સંપ્રદાન, પંચમી એટલે અપાદાન, ષષ્ઠી એટલે સંબંધ, અને સપ્તમી એટલે અધિકરણ। એટલે આ 7 વિભક્તિઓ, આ 7 વિભક્તિઓમાં એવ એટલે એક વચન, દ્વિવ એટલે દ્વિવચન, અને બવ એટલે બહુવચન। સંસ્કૃતમાં 3 વચન છે, કેટલા? 3 વચન છે, તો 3 વચન છે એટલે જે કોઈ શબ્દ હશે એની એક વિભક્તિના 3 રૂપ બનશે। સમજાણું? સંસ્કૃતમાં 3 વચન છે, તો 3 વચન છે એટલે આ 7-7 જે વિભક્તિઓ છે એમાં દરેક વિભક્તિના કેટલા રૂપ બનશે? 3। એટલે કુલ 1 શબ્દ જ્યારે પૂરો થશે જ્યારે 21 રૂપો થશે ત્યારે।
અઘરું નથી, દ્રાક લાંબુ છે, દ્રાક મોટું છે, મગજમાં બેસાડો 100% બેસી જશે. ન સમજાય મને ફોન કરો, હું સમજાવીશ. ના આવડે મને ફોન કરો, હું કહીશ કેમ આવડશે. બરાબર, પણ કરવું પડશે. ઘરે બેઠા છીએ એનો મતલબ એમ નથી કે આપણે બધું ચાલશે, કઈ નહીં ચાલે. જેવો સરકારનો નિયમ આવશે એટલે આ બધું કામ આવશે. આ શીખેલું, આ ભણેલું તમારું ઘર નહીં જાય, મારી ગેરંટી છે. તમારું શીખેલું, તમારું ભણેલું, તમે મોઢે કરેલું એ વ્યર્થ નહીં જાય. બરાબર, આ કામ આવશે જ. એટલે ફરી પાછો નિયમ તમને કહું અને પછી આપણે આગળ રૂપો બનાવીએ. નિયમ છે શબ્દ વત્તા પ્રત્યય બરોબર નામ જરૂર. આપણી પાસે પ્રત્યયો આવ્યા, આ પ્રત્યયો છે. હવે શું જોઈએ? તો કે નામ જોઈએ. પણ નામ કેવું જોઈશે? અકારાંત નામ જોઈશે. ફરી પાછું યાદ અપાઈ ગયું, અકારાંત એટલે શું? જેના શબ્દના અંતમાં, બરોબર, જે શબ્દના અંતમાં છેલ્લે અ સ્વર આવતો હોય એને અકારાંત કહે છે. અ કયો કે અકાર કયો કોઈ ફરક નથી, પણ સંસ્કૃતમાં કોઈ પણ સ્વરની પાછળ કા એવો શબ્દ જોડી અને એ શબ્દને, એ અક્ષરને બોલાવાય છે. જેમ કે અ તો અકાર, બરોબર, ક તો કકાર, બ તો બકાર, પ તો પકાર, એમ બોલાય. કારણ કે કાર શબ્દ પાછળ લગાવવાથી એ શબ્દના અક્ષરને, જે અક્ષર છે એ અક્ષરને પણ એ પ્રકારે બોલાવાય છે. બરોબર, અ એટલે અકાર પણ અને અ એટલે ખાલી અ પણ થાય, અકાર. બરોબર, તો અકાર એટલે અ, આકાર એટલે આ, ઈકાર એટલે ઈ, ઉકાર એટલે ઉ. બરોબર, સમજાઈ ગયું? એટલું જ હોય. એનાથી વધારે જે સ્વરો છે એ સ્વરો સંયુક્ત સ્વરો છે, એટલે એમાં પાછળ એવા કોઈ કાર લગભગ જોડાતા નથી, મોટે ભાગે જોડાતા નથી, અને આપણા કોર્સમાં એ બધું આવતું પણ નથી. પણ અ આ ઈ દીર્ઘઈ ઉ એટલે સુધી આપણે અંતના શબ્દો જે છે એ ભણવાના છે. તો આજે શીખીએ છીએ આપણે અકારાંત શબ્દોના રૂપો કેમ બનશે એમ. સમજાણું? ચાલો, હવે આપણી પાસે અહીંયા બધા પ્રત્યયો છે અને પ્રત્યયોને શબ્દરૂપો બનાવવા માટે આપણને જોઈશે શું? તો કે આપણને જોઈશે એક નામ. હવે એ નામ જે છે એ સમજી લો કે આપણી પાસે તમારી ચોપડીમાં જે છે ને એ જ શબ્દ પ્રમાણે તમને કરાવું. તમારી ચોપડીમાં બે શબ્દો આપેલા છે, એક દેવ શબ્દ છે, બીજું બાલ શબ્દ છે. આવા બે શબ્દો તમારી ચોપડીમાં આપેલા છે, તો એના પ્રમાણે જ હું તમને જાઉં અને એના પ્રમાણે જ કરાવું એટલે તમને જરાક વધુ સમજાઈ જશે. બરાબર, ચાલો એનું પહેલા હેડિંગ આપવું પડે. જે પણ શબ્દ છે એનું પહેલા આપણે હેડિંગ આપવું પડશે. એટલે આનું જે હેડિંગ છે એ આમ થશે, ચોપડીમાં પણ લખેલું હશે, અકારાંત પુલ્લિંગ અને શું શબ્દ છે? તો કે બાલ શબ્દ, બાલ શબ્દ. આ થઈ ગયું શબ્દનું મથાળું એટલે કે હેડિંગ, શિક્ષક જેને આપણે એવું કહીએ. બરાબર, ચલો જરાક સરખું દેખાય એટલા માટે જરાક વધુ સેટ કરી આપું તમને, મસ્ત દેખાય, સારું દેખાય, કોઈ તકલીફ ના પડે એવું કરીએ આપણે. બરાબર, દેખાશે 100% દેખાશે. ચાલો સારી, થોડુંક વચમાં સેટ કરવું પડ્યું એટલે. પણ આપણું જો સારું થતું હોય તો આપણે સેટ પણ કરી લેવું જોઈએ. હવે અકારાંત પુલ્લિંગ બાલહ એ જે શબ્દ છે એના રૂપ કેમ બનશે? તો જો મૂળ શબ્દ હંમેશા યાદ રાખો, બાલહ એવો છે. આપણે બધી વિભક્તિઓ પ્રમાણે એના એક વચન, દ્વિવચન અને બહુવચન
બનાવવું આમ ત્રણ ત્રણ રૂપો બનાવવાના છે કેમ બનશે જલ્દી શીખી લઈએ બરોબર બીજું જે હશે વોટ્સઅપમાં લખી લઈએ તો પ્રથમા વિભક્તિ એને બનીએ કેમ બની પ્રથમા વિભક્તિ મૂળ શબ્દ શું છે બાલહ કોનો શબ્દ બાલહ હવે અહીંયા એનો મૂળ જે છે એને મૂકી દેવાનું છે એમાં કોઈ ફેરફાર કરવાનું નથી તો અહીંયા બાલહ વત્તા મૂળ એટલે બાલહ આ થઈ ગઈ એક વચન હવે ધ્યાન રાખજો દ્વિવચનમાં પ્રત્યય શું છે દ્વિવચનમાં એટલે કે આમાં પ્રત્યય શું છે આમાં પ્રત્યય છે ઔ ઉપર બે માત્રા નીચે એક માત્રા ઔ પ્રત્યય છે તો બાલહ વત્તા ઔ એમ કર્યો એટલે અહીંયા જેનું બન્યું એ શું બન્યું બાલઔ સમજાણ એ જ રીતે બહુવચનમાં પ્રત્યય શું છે તો બહુવચનનો પ્રત્યય છે આ અને વિસર્ગ એટલે અહીંયા રૂપ શું બન્યું તો કે એનું રૂપ કેટલા માટે બનશે બાલાહ એક બાળ અથવા એક બાળક બે બાળકો બે કરતા વધુ બાળકો આ પ્રશ્ન વિભક્તિ થઈ ગઈ બાલાહ એક બાળક બાલવ બે બાળકો અને બાલાહ બરાબર ચલો એના પછી બીજી વિભક્તિ એમાં શું કરવાનું વત્તા મ તો મૂળ શબ્દ પછી ખોળો મ મૂકી દેવાનો મૂળ શબ્દ પછી ખોળો મ મૂકી દેવાનો એટલે આ દ્વિતીય વિભક્તિ એક વચન નીકળે છે બાલમ હવે વળી પાછો એ જ પ્રત્યય છે તો એ પ્રત્યયને વળી એને જેમ નીચે ઉતારી લેવાનો એટલે રૂપ બની જશે બાલમ પછી બહુવચનમાં જ્યારે આવશું ત્યારે આ એટલે કે આની માત્રા અને ખોડો ન એવો પ્રત્યય છે તો આન બાર માત્રા આન બરોબર બાલાન આવું બનશે પછી ત્રીજી વિભક્તિ ભણીએ તૃતીયા તો તૃતીય વિભક્તિમાં હવે બે વસ્તુ છે એ ન અને એ ણ તો આવું ક્યારે કરવાનું જો જો શબ્દમાં વચ્ચે ક્યાંય ર આવતો હોય તો ર આવતો હોય ને તો છેલ્લે જે ણ છે એનો ઉપયોગ કરવાનો જો શબ્દમાં ર આવતો હોય તો જ આ જે ણ છે એ ણનો ઉપયોગ કરવાનો બાકી જો શબ્દમાં ક્યાંય પણ વચ્ચે ર ન આવતો હોય તો નને જ રાખવાનો તો બાલ શબ્દમાં વચ્ચે ક્યાંય ર આવતો નથી તો બાલ વત્તા એ ન એમ કરશું જયારે બાલ વત્તા એ ન એમ કરશું જયારે શું થશે તો કે એની માત્રા છે ન ઉપર જશે પાછળમાં પ્રત્યય ન છે એટલે રૂપ બનશે દ્વિવચનમાં સમજણ બીજી વાર સમજાવો જો આ ત્રીજી વિભક્તિ એનું આ દ્વિવચન એમાં આ પ્રત્યય છે આ વ્યામ શું છે આ વ્યામ આનો આ અને પછી વ્યામ એવું લખેલું છે આ વ્યામ તો બાલ વત્તા આ વ્યામ કરશું એટલે રૂપ શું બન્યું બાલ વ્યામ એ જ રીતે અહીંયા અહીં છે અને પછી વિસર્ગ છે તો અહીં ક્યાં મૂકવાની અહીં છેલ્લા અક્ષર ઉપર મૂકવાની આ વ્યામમાં આ ક્યાં મૂકવાનો હતો તો છેલ્લા અક્ષર પછી મૂકવાનો હતો એટલે તો બાલમાંથી બાલાભ્યામ થઈ ગયું એ રીતે અહીંયા અહીં છે તો છેલ્લો અક્ષર કયો છે આમાં લ તો લ ઉપર અહીંની માત્રા મૂકી દેવાનો અને અહીંની માત્રા મૂકી અને પછી વિસર્ગ મૂકવાનો એટલે બાલૈહી આવું થઈ જશે બાલૈહી દ્વિતીયા બહુવચન સમજાણો એટલું સહેલું છે વિડીયોને એકદમ ધ્યાનથી જોજો તમને ક્યાંય ડાઉટ નહીં આવે મારી ગેરંટી છે એના પછી ચતુર્થી વિભક્તિમાં વળી પાછી આની માતા અને યમ આ આ છે આની માતા તો આ છે ક્યાં મૂકવાનો કે આની
માત્રાને લ પછી મૂકવાનું એટલે આ અને પછી લ તો ચતુર્થી એકવચનમાં લા ય ફરી ખબર ફરી પાછું સમજાવું અહીંયા પ્રત્યય છે આ ય આ ય ક્યાં છે ભાઈ આ આની માત્રા છે અને આ ય છે તો બાર વત્તા આય લા ય સમજાવું બસ એમ અહીંયા ફરી પાછું બાર અભ્યાસ કારણ કે અભ્યાસ પ્રત્યય છે એટલે બાલ અભ્યાસ એવું એવું જ આપણે લખી નાખવાનું પછી અહીંયા એની માત્રા છે એટલે એની માત્રા કોના ઉપર લાગશે તો કે છેલ્લા અક્ષર ઉપર છેલ્લો અક્ષર કોણ છે લ તો બાલ બાલ વત્તા એ વ્યહ તો લ ઉપર એ લગાવો બાલે અને પછી વ્યહ એટલે રૂપ બની ગયું બાલે વ્યહ એકદમ સેમ છે ધ્યાન આપો જલ્દી આવી જશે જે કંઈ પણ ફેરફાર પ્રત્યયવાળો કરવાનો છે એમાં છેલ્લો અક્ષર આપણે સાથે જોડવાનો છે સમજાય મારી વાત જે કંઈ પણ ફેરફાર આપણે રૂપમાં કરવાનો છે વિભક્તિઓ પ્રમાણે તો પ્રત્યયમાં જે પ્રત્યય છે એ કોને જોડાશે તો કે છેલ્લો અક્ષર જે છે એ અક્ષરને લાગશે અને બાલ તો બે અક્ષરનો શબ્દ છે તો બાલ બે અક્ષરનો શબ્દ છે એટલા માટે છેલ્લે લ જે છે એના ઉપર ઘણી વખત એ ની માત્રા ઘણી વખત અહી વાળી માત્રા ઘણી વખત બાજુમાં આ ની માત્રા આવું બધું થશે એટલા માટે તમને કહું છું બરાબર હવે પંચમી વિભક્તિમાં આપણે આવ્યા પંચમી વિભક્તિમાં પણ જો વળી પાછો એટલે કયો પ્રત્યય છે આ અને પછી તો કેવો છે ખોળો તો આ એવું છે તો બાર વત્તા જો આમ આ કરીએ તો રૂપ શું બની જાય પંચમી વિભક્તિ બહાર દરેક શબ્દમાં ત્રણ વખત કરવાનું આવશે ફરીથી કહું અભ્યામ કે વ્યામ દરેક શબ્દમાં એટલે જેવો અંત બદલશે ને અકારાંતમાંથી આકારાંત થશે કે ઇકારાંત વાળો જો શબ્દ આવશે તો રૂપ બદલી જશે તમને એમ થાય કે બાલિકા શબ્દ છે એના રૂપો અમે આ પ્રત્યયની જેમ ચલાવીએ તો ન ચાલે તો નહીં ચાલે કારણ કે બાલિકા કા તો કામાં પાછળ શું આવ્યો આ તો એ જે આવ્યો એના કારણે એના રૂપો બદલી જશે કારણ કે પ્રત્યયો બદલી જશે એટલે આ ખાલી જે શબ્દમાં છેલ્લે અ આવતો હોય એવા શબ્દો માટે જ છે જેમ કે રમેશ સુરેશ હેમ હેમંત હેમલ કોમલ જે શબ્દમાં છેલ્લે અ આવતો હોય એના માટે ના જ આ પ્રત્યય છે એટલે ખાસ ધ્યાન રાખો એટલે આપણે અલગ અલગ શીખવા પડશે એટલા માટે જ કીધું કે વ્યામ છે એ આગળ કોઈ પણ અંત બદલતો હશે એમાં વ્યામ બદલવાનું નથી ક્યાં આવશે તો કે ત્રીજી વિભક્તિ દ્વિવચન ચતુર્થી વિભક્તિ દ્વિવચન અને પંચમી વિભક્તિ દ્વિવચન તૃતીયા ચતુર્થી પંચમી દ્વિવચન હંમેશા વ્યામ રહેશે બહુવચન ચતુર્થી અને પંચમીમાં વ્યહ રહેશે બરાબર ચાલો બાલા ફરી પાછું બાલાભ્યામ અને આ વ્યહ શબ્દ રહેશે એટલે બાલે વ્યહ આવું બની જશે બરાબર પછી ષષ્ઠી વિભક્તિ લખી આપણે હવે એટલે કે છઠ્ઠી વિભક્તિ લખી બહુ સહેલું છે એમાં માત્ર કયો પ્રત્યય છે સ્યા એટલે કઈ કરવાનું નહીં લ છેલ્લો અક્ષર છે એના પછી સ્યા મૂકી દો લ છેલ્લો અક્ષર છે એના પછી સ્યા મૂકી દો એટલે રૂપ બની જાય તમારું બાર એ જ રીતે આમાં પણ કશું કરવાનું નથી જે યો છે એના પછી નિસર્ગ છે એટલે યો હો એને એમ વંચાય યો છે એના પછી વિસર્ગ છે એટલે એને યો હો એમ વંચાય એટલે અહીંયા બાલ પછી તરત વત્તા કાર કરીને બાલ પછી તરત યો અને વિસર્ગ એમ તમે મૂકશો એટલે અહીંયા રૂપ બની જશે બાલ યો હો
સમજાણો એ જ રીતે અહીંયા આ નામ અને આ નામ છે તો નામ અને નામ નામ ક્યારે વાપરવાનું પહેલા કીધું એમ જ જો શબ્દમાં વચ્ચે ક્યાંક ર આવતો હોય તો ન નહીં વપરાય અણ વપરાશે પણ જો શબ્દમાં બાલમાં તો ર ક્યાંય વચ્ચે આવતો નથી એટલે અહીંયા નામ એવું આપણે લખશું પણ નામ પહેલા શું છે આ છે તો બાલ વત્તા આ નામ તો આ છે આ લખેલું છે ને યસ એમ આ તો આ જે છે એના કારણે બાલ વત્તા આ નામ લખશું એટલે તમારું બુક બની જશે બા લા નામ એમાં મ ખોટો લખવાનું બાલા નામ મ ખોટો ચલો એના પછી સપ્તમી વિભક્તિ એનો માત્ર એની માત્રા છે ઉપસર્ગ એની માત્રા ક્યાં એની માત્રા છેલ્લા અક્ષર ઉપર છેલ્લો અક્ષર કોણ છે બાલમાં લ તો લ ઉપર એની માત્રા એટલે સમજી લો કે બાલ વત્તા એ કરી એટલે રૂપ બની જશે બાલે આ સપ્તમી એક વચન થયું બાલે હવે યોગો પણ બીજી વાત આવે છે ઉપર જે કર્યું હતું એમ જ કોઈ કઈ જોડાણ નથી કરવાનું બાલ યોગો બાલ યોગો બરાબર અને બહુવચનના સપ્તમીમાં કયો પ્રત્યય છે એ અને શું એ અને શું એવો પ્રત્યય છે તો ફરી પાછો એ ક્યાં મૂકવાનો ફરી પાછો એ ક્યાં મૂકવાનો તો કે ભાઈ એ છે એ છેલ્લા અક્ષર ઉપર મૂકી દેવાનો છેલ્લો અક્ષર કોણ છે લ તો બાલે અને છેલ્લો પ્રત્યય શું છે અક્ષર શું છે શું તો બાલે શું એમ રૂપ બની જશે સપ્તમી બહુવચન બાલે શું સપ્તમી આમ બન્યું બડી ખબર દરેક પ્રત્યય જે આવ્યા એ પ્રત્યયોને આપણે જે મૂળ શબ્દ બાલ છે એની પાછળ જોડ્યા જે શબ્દોમાં સોરી જે પ્રત્યયોમાં અમુક માત્ર માત્રાઓ આવી તો એ માત્રાઓને આપણે ક્યાં જોડી તો કે છેલ્લા અક્ષર ઉપર દાખલા તરીકે એ ન તો બાલે ન તૃતીય એક વચન દાખલા તરીકે અહી તો બાલૈહી તૃતીય બહુવચન દાખલા તરીકે આ બ્યામ એટલે તૃતીય ચતુર્થી અને પંચમી કયું વચન દ્વિવચન આ જગ્યા યાદ રાખવાનો માર્ગ છે આખો કોષ્ટક પરીક્ષામાં નથી પૂછાતો પરીક્ષામાં આમાંનું ગમે તે એક રૂપ પૂછાય અને એ એક રૂપની જે પાકી જગ્યા હોય જે ચોક્કસ જગ્યા હોય આપણે એ જગ્યા લખી અને એની ખાલી જગ્યા પૂરી અને એના માર્ક લેવાના છીએ બરાબર એટલે કહું છું કે ધ્યાન આપતા રહો ન સમજાય એ તરત જ ફોન કરીને પૂછી લો બરાબર એ જ રીતે તમને આખો શબ્દ ફરીથી સમજાવી દઉં જો બાલહ મૂળ શબ્દ જેમ છે તેમ પ્રથમા એક વચન પછી પ્રથમા દ્વિવચન અવ પ્રત્યય છે તો બાલ વત્તા અવ છેલ્લો અક્ષર લ છે લ ઉપર અવની માત્રા એટલે બાલવ પ્રથમા બહુવચન આ અને વિસર્ગ તો બાલ વત્તા આ ને વિસર્ગ કરીએ તો બાલાહા એમ થાય કારણ કે આ છે લ માં જાય બરોબર મેં તમને કીધું એમ બધા ફેરફાર લ સાથે કારણ કે લ છેલ્લો અક્ષર હોય એટલા માટે પણ લ સિવાયના અક્ષર હોય તો એમાં કરવા પડે બરાબર પછી બીજી વિભક્તિ એક વચન એમાં મૂળ શબ્દ પછી ખોડો માં મૂકી દેવાનો બીજું કશું કરવાનું નથી એટલે બાલમ દ્વિતીય એક વચન વરી પાછું અવ છે એ નીચે ઉતારી લેવાનું દ્વિવચન બનાવવા માટે એટલે બાલ વત્તા અવ બાલવ બહુવચનમાં બાલ વત્તા આન પ્રત્યય જોડશો એટલે બાલ વત્તા આન બરોબર બાલાન બરોબર મેં આમાં સીધે સીધી માત્રાઓ લખી છે સ્વર નથી લખ્યા એટલે તમને જલ્દી સમજાઈ જશે તમને વોટ્સઅપમાં પણ હું એમ જ મૂકીશ એટલે તમને જલ્દી સમજાઈ જાય બરાબર ચાલો એના પછી તૃતીય વિભક્તિ બાલ વત્તા એ ન બાલે ન પણ જો રામ શબ્દ હોય તો એ ન મુકાશે નહીં મુકાય કારણ કે તમને પહેલા કીધું ર આવતો હોય તો ન ની જ
એટલે રામ વત્તા એ ન ન થાય, રામ વત્તા એ ન થાય, અને બાલ વત્તા એ ન, બાલે ન. વળી પાછું અભ્યામ, બાલ અભ્યામ. તૃતીય બહુવચનમાં બાલ વત્તા અહી, અહી ક્યાં મૂકવાનો? છેલ્લા અક્ષર ઉપર. છેલ્લો અક્ષર કોણ છે? લ. તો બાલ લઈ, અને પછી વિસર્ગ તો હિ, તો બાલઈ હિ એમ થશે. વિસર્ગ ને છેલ્લે જેવો સ્વર આવતો હોય એની સાથે બોલો. અ હોય તો અહ, આ હોય તો આહ, બરોબર. ઈ હોય તો ઈહી, એમ અહી છે અહીંયા છેલ્લે તો અહી, તો બાલઈ હિ. રામ હશે તો રામઈ હિ, કૃષ્ણ હોય તો કૃષ્ણઈ હિ, શિવ હોય તો શિવઈ હિ, મારું નામ પુનિત, પુનિતઈ હિ, આવા રૂપો બને. હવે ચતુર્થી વિભક્તિ કયો પ્રત્યય છે એક વચનમાં? આ અને ય, તો બાલ વત્તા આય, બાલા ય. વળી પાછું અભ્યામ, બાલા ભ્યામ. એ વ્યહ, એ ક્યાં મૂકવાનો સર? તો કે લ ઉપર, તો બાલે વ્યહ થઈ ગઈ ચતુર્થી વિભક્તિ. પંચમી વિભક્તિ આત પ્રત્યય, આત ના પહેલે આ, આ ક્યાં મૂકવાનો? લ પછી, તો બાલ વત્તા આત, બાલા. વળી પાછો અભ્યામ, બાલા ભ્યામ. વળી પાછું એ વ્યહ, બાલે વ્યહ થઈ ગઈ પાંચમી વિભક્તિ. પછી ષષ્ઠી વિભક્તિ એક વચનમાં કયો પ્રત્યય છે? સ્ય, ખૂબ જ સહેલું, બાલસ્ય. રામ હોય તો રામસ્ય, કૃષ્ણ હોય તો કૃષ્ણસ્ય, શિવ હોય તો શિવસ્ય. પણ શબ્દ કેવો જોઈએ? અકારાન. અકારાન શબ્દ ચાલશે નહીં, કે બીજો કોઈ પણ શબ્દ ચાલશે નહીં. પછીનો પ્રત્યય શું છે દ્વિવચનમાં ષષ્ઠીમાં? તો પછીનો પ્રત્યય છે યો અને વિસર્ગ, એટલે યોહો. તો બાલ વત્તા યોહો, બાલ યોહો. પછીનો પ્રત્યય શું છે? આ નામ. તો આ ક્યાં મૂકીએ? લ પછી. આ નામ, બાલ વત્તા આ નામ, બાલા નામ, બરોબર. આ ષષ્ઠી વિભક્તિ થઈ ગઈ. હવે છેલ્લી સપ્તમી વિભક્તિ. બાલ વત્તા એ, એ ક્યાં મૂકવાનો સર? એની માત્રા ક્યાં મૂકવાની? તો કે લ ઉપર, તો બાલે. સપ્તમી એક વચન. વળી પાછું યો હો, તો બાલ વત્તા યો હો, બાલ યો હો. વળી બહુવચનમાં એ શું પ્રત્યય છે? એ ક્યાં મૂકવાનો? તો કે પેલા મૂકો એમ જ, બાલ લ ઉપર એ મૂકી દો, બાલે. અને સપ્તમી બહુવચનમાં છેલ્લો શું? એટલે બાલે શું. આમ આખે આખો શબ્દ જે છે બની જશે, રૂપો તમને આવડી જશે, એટલું સહેલું છે. આ 32 મિનિટનો, એનાથી વધારે મિનિટનો લેક્ચર મેં તમારા માટે ખાસ એટલે બતાવેલો છે કે જો શબ્દરૂપો આ રીતના શીખવાના હશે ને તમે એને ધ્યાનથી સાંભળશો તો તમને એમાં ક્યાંય પણ ગુંજારો રહેશે નહીં, તમે ક્યાંય પણ એમાં ડાઉટ લગભગ નહીં.